નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું. T20 વર્લ્ડ કપ રમાઈ ગયો છે, શ્રીલંકાની શ્રેણી પણ પૂરી થઈ ગઈ છે. ટેસ્ટ મેચની સિઝન હવે શરૂ થઈ રહી છે. રેડ બોલ ક્રિકેટની મોસમ પાછી ફરી રહી છે. ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચોની શ્રેણીની જાહેરાત થઈ ગઈ છે. ભારતીય ટીમ માટે ફરી એકવાર તક આવી રહી છે કે આ ટેસ્ટ મેચમાં પોતાનો દમખમ બતાવે, શ્રેણી જીતી જાય. આ શ્રેણી માટે ટીમ ઇન્ડિયા આખરે કેટલી તૈયાર છે, કેવા પ્રકારના પડકારો ટીમ સામે છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિશ્રા. અશોકભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. ચર્ચા શરૂ કરતા પહેલા જોઈ લઈશું એક ખાસ અહેવાલ. T20 વર્લ્ડ કપ રમાઈ ગયો, શ્રીલંકાની શ્રેણી પૂરી થઈ ગઈ, હવે ટેસ્ટ મેચની સિઝન શરૂ થઈ રહી છે. રેડબોલ ક્રિકેટના મોસમમાં ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચોની શ્રેણીની જાહેરાત કરવામાં આવી છે અને ભારત માટે ફરી એકવાર તક આવી રહી છે કે તેઓ ટેસ્ટ મેચમાં પોતાનો દમ બતાવે અને શ્રેણી જીતે. આ પહેલાની શ્રેણી આપણે જાણીએ છીએ કે 2-2થી ડ્રો થઈ હતી. 20 જૂન 2025ના રોજ પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત લીડ્સમાં થશે અને પ્રવાસની પૂર્ણાહુતિ 4 ઓગસ્ટ 2025ના રોજ થશે. ભારત ટેસ્ટ મેચમાં ભલે ટોચનું સ્થાન મેળવી ચૂક્યું હોય પણ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ભારત જીતી શક્યું નથી. વર્ષ 2007માં ભારતે ઇંગ્લેન્ડને ઇંગ્લેન્ડમાં હરાવ્યું હતું, ત્યારબાદ આપણે ઇંગ્લેન્ડમાં શ્રેણી જીતી શક્યા નથી. ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સ મેળવીને ટોચ પર પહોંચવા બધી ટીમો પ્રયત્ન કરી રહી છે અને ચારે બાજુ ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે. ઇંગ્લેન્ડ શ્રીલંકા સામે ટેસ્ટ મેચ રમી રહ્યું છે, જ્યારે બાંગ્લાદેશ પાકિસ્તાન સામે ટેસ્ટ મેચ રમી રહ્યું છે. આમ ટેસ્ટ મેચની આ સિઝનમાં ઇંગ્લેન્ડ ભારત માટે કેટલું પડકારજનક તે જોવું રહ્યું. તો ઘણા લાંબા સમય બાદ રેડ બોલ ક્રિકેટનો સમય હવે પાછો ફરી રહ્યો છે. કાર્યક્રમની શરૂઆતમાં પહેલો જ સવાલ આના વિશે પૂછવો છે અશોકભાઈ. T20 અને વનડેનો જે વરસાદ થયો આપણા પર, એના પછી હવે આ ટેસ્ટ ક્રિકેટ કેટલું રોમાંચક લાગી રહ્યું છે? બોલ, તમે કીધું બહુ સાચી વાત છે કે T20 અને વનડે એટલું બધું રમાય છે કે ક્યાંક આ ઓરિજિનલ ક્રિકેટ ક્યારેક એમ લાગે કે પાછું જતું રહ્યું છે અથવા તો બેકફૂટ ઉપર ગયું છે. પણ જ્યારે જ્યારે ટેસ્ટ શ્રેણીની જાહેરાત કરવામાં આવે તો ટેસ્ટ મેચની શ્રેણી રમવાની વાત આવે તો ફરી એકવાર જે ઓરિજિનલ ક્રિકેટ જેને કહેવાય, રેડ બોલ અને વ્હાઇટ ક્લોથ, આ જે કપડાથી અને આ બોલથી જે ક્રિકેટ રમાય છે, વર્ષોનો ઇતિહાસ છે કે આ ક્રિકેટ એક જેન્ટલમેન્સ ગેમ તરીકે ઓળખવામાં આવે છે. અને એની સાથે સાથે ખાસ કરીને ત્યાર પછીની જે નું જે ક્રિકેટ આવ્યું જેમાં ધ કલર્સ હેવ બીન ચેન્જ, ધ રેડ બોલ હેઝ ગોન ટુ વ્હાઇટ બોલ, ધ વ્હાઇટ ક્લોથ હેઝ ગોન ટુ કલરફુલ ક્લોથ. જ્યારથી એ ક્રિકેટ આવ્યું ત્યાર પછી કલરફુલ ક્રિકેટની માયાજાળમાં ક્યાંક આ ઓરિજિનલ ક્રિકેટ, રેડ બોલ ક્રિકેટ જેને કહેવાય, એ ધીમે ધીમે ઓછું થતું ગયું. પણ ફરી એકવાર જે રીતે આપણી પાસે નવા નવા કાર્યક્રમો અથવા તો શ્રેણીઓ જાહેર થઈ છે, સી ધરા 2023 ધરા ધેર ઇઝ અ સાયકલ 2023-25 અને 25-27, આ બે સાયકલ્સની અંદર ભેગા થઈને ભારતે 38 ટેસ્ટ મેચ, 42 વનડે અને 61 T20 રમવાની છે. સો ધેર ઇઝ અ લોંગ શિડ્યુલ ફોર એવરીથિંગ. પણ હવે જે શિડ્યુલ જાહેર થયું છે અથવા તો હવે જે ખાસ કરીને લોકોને જેમાં બહુ રસ છે એ છે ટેસ્ટ ક્રિકેટ. અને દેટ ઇઝ સ્ટાર્ટિંગ નાવ, સ્ટાર્ટિંગ વિથ બાંગ્લાદેશ, ધેન ન્યૂઝીલેન્ડ ઇઝ કમિંગ હિયર. બાંગ્લાદેશ અહીં આવે છે, ત્યાર પછી ન્યૂઝીલેન્ડ આવે છે, પછી ભારત 5 મેચોની શ્રેણી રમવા ઓસ્ટ્રેલિયા જાય છે. અને ત્યાર પછી જેમ ઇંગ્લેન્ડનો પ્રવાસ જાહેર થયો છે આવતા વર્ષનો, એ પણ આપણે જોઈએ છે. ઇન બિટવીન તો આપણને ખબર છે કે IPLને બધું આવશે. તો ક્યાંક કહી શકાય કે હવે જે ટેસ્ટ મેચની સિઝન શરૂ થઈ છે, ધીસ ઇઝ અ ગેમ ઓફ અ રિયલ ટેમ્પરામેન્ટ. તમારું ટેસ્ટિંગ ટાઈમ છે કે તમે કેટલો સમય મેદાન ઉપર ઊભા રહી શકો છો અને 5 દિવસની ટેસ્ટ મેચમાં કેટલા દિવસ તમારો સ્ટેમિના તમે જાળવી રાખો છો. દેટ ઇઝ ગોઈંગ ટુ બી ટેસ્ટેડ ઇચ એન્ડ એવરી મેચ. કારણ કે આ બધી મેચો કેવી હોય છે કે 20 ઓવર્સની મેચ એટલે 3-4 કલાક, 3.5 કલાકમાં તો મેચ પતી જાય. વન ડે તો સવાર જાઓ સાંજે પાછા, એના જેવું કહેવાય. ટેસ્ટ મેચ ક્રિકેટ ઇઝ સમથિંગ વેર યુ હેવ ટુ હેવ ધી ડેડિકેશન, ડિસિપ્લિન, ડિટર્મિનેશન, આ બધી વસ્તુની ખૂબ જરૂર પડે. કારણ કે કલાકોનો કલાકો સુધી તમારે ઊભા રહેવાનું છે, તમારે રમવા માટે દેર ઇઝ નો લિમિટ. તમે
મેડન ઓવર કાઢો તોય પણ તમને કોઈ નહીં કહે, અથવા તો તમે લાંબા ડિફેન્સિવ ક્રિકેટ રમશો તોય તમને કોઈ નહીં કહે. કારણ કે આ ક્રિકેટ એક ટેમ્પરામેન્ટ ક્રિકેટ છે કે જેના માટે તમારે મેદાન ઉપર ઊભા રહેવાનું છે, બોલર્સનો સામનો કરવાનો છે, અને દેન યુ ટુ સ્કોર ધ રન્સ. ઇટ્સ નોટ લાઇક 20-20 અને વન ડે કે પહેલા બોલથી ધમાલ શરૂ કરી દો. સો ઇટ્સ અ ગેમ ઓફ ટેમ્પરામેન્ટ. તમારી ફિઝિકલ ફિટનેસ કેટલી છે એ ફિઝિકલ ફિટનેસ ખબર પડે કે 5 દિવસ તમે સતત તડકામાં દોડાદોડી કર્યા પછી કેટલો સ્ટેમિના જાળવી શકો. બિકોઝ ધારો કે સપોઝ પહેલાં ફિલ્ડિંગ આવી અને સામેની ટીમ રમે છે, 2 દિવસ સુધી તમે ફિલ્ડિંગ કરી છે, તમે થાકીને લો થઈ ગયા છો, અને દેન થર્ડ દિવસે તમારી બેટિંગ આવે, એટ ધેટ ટાઈમ વોટ સ્ટેમિના યુ હેવ કે તમે ત્યાં જઈને સામેની ટીમને પણ એટલી દોડાવી શકો છો. ઇટ્સ અ ટેરિફિક ગેમ. યુ કેન સે કે આ એક ઓરિજિનલ ક્રિકેટ હજુ સુધી જળવાઈ રહ્યું છે, ખાસ કરીને કારણ કે T20 અને વન ડે આવ્યા પછી થોડુંક એમ લાગતું હતું કે આ ક્રિકેટ બેકફૂટ ઉપર ગયું છે. પણ એક પોઝિટિવ ફેર એ પડ્યો છે કે T20 અને વન ડેના ફાસ્ટ ક્રિકેટના કારણે રેડબોલ ક્રિકેટ પણ થોડું ફાસ્ટ બન્યું અને એના કારણે પરિણામલક્ષી બન્યું. પહેલાં તમે જુઓ ડ્રો બહુ જતી હતી મેચો, એનો 50 મેચ રમ્યા હોય તો એમાં 25 મેચ તો તમને ડ્રો ગઈ હોય. ડ્રો ઇન ધ સેન્સ દેટ ધેર ઇઝ નો રિઝલ્ટ. એક ટીમ છે બેટિંગ કર્યા કરે 3 દિવસ સુધી, બીજી ટીમ આવીને બેટિંગ કરે 2 દિવસ સુધી, અને ડ્રો થતી હતી. કારણ કે ધેર વોઝ નો પેશન ટુ ગેટ ધ રિઝલ્ટ. આફ્ટર ધ ઇન્ટ્રોડક્શન ઓફ T20 એન્ડ વન ડે ધ રિઝલ્ટ હેવ સ્ટાર્ટેડ કમિંગ ઇન, અને એટલા માટે ટેસ્ટ મેચ વધારે રોમાંચક થઈ. વાય પીપલ આર સો ઇન્ટરેસ્ટેડ ઇન ટેસ્ટ મેચ? બિકોઝ ઇટ હેઝ ગોટ દેટ વેલ્યુ ઓફ એસેન્સ ઓફ રિઝલ્ટ. પહેલાં એવું નહોતું થતું. પહેલાં તમે માનતા હો કે ભારતનો સુનિલ ગાવસ્કર રમે તો 2 દિવસ સુધી રમ કરે અને 70 રન, 80 રન, 100 રન, 150 રન એવી રીતે બનાવી રાખે, 2 સદી ફટકારે, 3 સદી ફટકારે, સો ધેર ઇઝ નો લિમિટ. તો આ જે વસ્તુ છે એ રોમાંચક એટલા માટે થઈ કે ઇફેક્ટ તમને જોવા મળી T20 અને વન ડેની, કે શોર્ટ્સ તમારે રમવા જોઈએ, અને એ શોર્ટ્સ રમવાને કારણે નાવ ઇટ હેઝ ગોટ ધ રિઝલ્ટ, અને એટલા માટે આ વધારે રોમાંચક થઈ છે. એટલે જે શ્રેણી છે, ઓફકોર્સ એ નેક્સ્ટ સાયકલની શ્રેણી છે, પણ જે ટેસ્ટ ક્રિકેટ આપણે આ વર્ષે જૂન સુધી મીન્સ કે ડિસેમ્બર સુધી રમવાનું છે, દેટ ઇઝ ઓલસો પાવર પેક્ડ. એટલે હું માનું છું કે આ રોમાંચ યથાવત રહ્યો. અને બીજું, ત્યાં કોઈ ખેલાડીને એવું નથી કે 5 ઓવર જ નાખવાની, કારણ કે T20માં તમે 3-4 ઓવર નાખો, વન ડેની અંદર તમે 10 ઓવર નાખો, બસ એટલી જ ઓવર તમારે નાખો. અહીં આગળ ધેર ઇઝ નો લિમિટ. તમે એક છેડે તમારો કેપ્ટન એમ ઈચ્છતો હોય કે તમે બોલિંગ કરો તો તમે 20 ઓવર એક જ છેડેથી બોલિંગ કર્યા કરો, પોસિબલ. 10-10 ઓવર્સના સ્પેલ નાખવા પોસિબલ છે, અને એ સ્પેલ્સ 1, 2, 3, 4 ગમે તેટલા થઈ શકે. સો ઇટ્સ અ ગેમ ઓફ ટેમ્પરામેન્ટ એન્ડ ધ ઓરિજિનલ ક્રિકેટ. ક્રિકેટ આનાથી શરૂ થયું હતું એમ કહી શકાય. એટલે રોમાંચ છે, લોકોને પરિણામ આવે છે, એટલે મજા પણ આવવા લાગી છે. અને ક્યાંક એમ થાય છે કે હા, T20 અને વન ડેની હરોળમાં ટેસ્ટ મેચ ક્રિકેટ પણ એક્ઝિસ્ટ કરે એવું જેટલા ક્રિકેટના જૂના ચાહવાવાળા છે એ ડેફિનેટલી પ્રિફર કરતા હશે. બિલકુલ. અને અશોકભાઈ, હવે આપણે આગામી મહિને જે મેચ રમાવા જઈ રહી છે એના વિશે જો વાત કરીએ તો ટીમ ઇન્ડિયા આગામી મહિને બાંગ્લાદેશ સામે રમવા જઈ રહ્યું છે. ઓક્ટોબરમાં પણ પછી ટુર્નામેન્ટ છે, ઘર આંગણે ન્યૂઝીલેન્ડ સામે રમવાનું છે, નવેમ્બર ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા જવાનું છે. હવે આ ત્રણેય કેમ કે નિરંતર ચાલી રહી છે ટુર્નામેન્ટ, તો કેટલી ચેલેન્જ, કેટલો મોટો પડકાર ભારત માટે? સી, બહુ મોટો પડકાર છે. કારણ કે તમે જ્યારે ઘર આંગણે રમતા હો તો યુ આર કોન્ફિડન્ટ દેટ ઓકે યાર, ઘર આંગણે તો આપણે કોઈ બી આવશે પાડી દઈશું, અને દેટ્સ અ ટેમ્પરામેન્ટ. અને એ તો છે જ કે ભાઈ ભારતને ભારતમાં હરાવવું મુશ્કેલ છે, એવરીબડી નોઝ ઇટ, હોલ વર્લ્ડ નોઝ ઇટ. એટલે બાંગ્લાદેશ અહીં આવવાનું છે. બાંગ્લાદેશ ઓફકોર્સ એટલી મોટી રેટેડ ટીમ નથી, એટલે હું નથી માનતો કે એમાં કોઈ બીજી કોઈ તકલીફ આપણને પડે. બટ દેન કમ્સ ન્યૂઝીલેન્ડ. નો, ન્યૂઝીલેન્ડ હેઝ ગોટ એ ટેમ્પરામેન્ટ કે જેણે આપણને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં કારમી હાર આપીને આપણા મોઢામાંથી કોળીઓ છીનવી લીધો હતો. સો દેટ ટીમ ઇઝ વેરી ડેન્જરસ. એટલે હવે શું છે, કારણ કે આ ટીમ ડેન્જરસ છે, અત્યારે થોડી બેકફૂટ ઉપર ચાલી રહી છે, એની પાસે ટેમ્પરામેન્ટ ડેફિનેટલી છે ટેસ્ટ મેચનો, પણ એટલું બધું ક્રિકેટ હજુ એ લોકો જીત્યા નથી આ રિસન્ટ પાસ્ટની અંદર. એટલે એ શ્રેણી પણ કદાચ આપણે એમ કહીએ કે યસ, ઇન્ડિયા કેન ડેફિનેટલી મેક ઇટ. ત્યાર પછી જે શ્રેણીની તમે વાત કરી, દેટ ઇઝ ગોઈંગ ટુ બી ધ ટફેસ્ટ સિરીઝ ઓફ ધીસ યર, યુ નો. અને 5 ટેસ્ટ મેચ તમે રમવા જઈ રહ્યા છો ઓસ્ટ્રેલિયા, એન્ડ યુ આર પ્લેઇંગ અગેન્સ્ટ ઓસ્ટ્રેલિયા.
આંકડા હું હમણાં જોતો હતો તો જેટલી તમે ટેસ્ટ મેચની વાત કરો, 107 ટેસ્ટ મેચમાંથી 32 ટેસ્ટ મેચ ભારત જીત્યું છે અને 45 ઓસ્ટ્રેલિયા જીત્યું છે. આપણો એમની સાથે જીતવાનો રેશિયો 29.90 છે. કહેવાનું તાત્પર્ય છે કે જ્યારે ટીમ ઘરઆંગણે આવે, જ્યારે વેન દે કમ ટુ ઇન્ડિયા વી બીટ ધેમ, બટ વેન વી ગો આઉટ those overseas tours are always difficult for india to get the victory. ek bahu j moto padkar rahyo chhe ke of course apde jitya chhe, no doubt about it. apde ajinkya rahane ni captainship ma gabba karine ek je ground chhe ke je ground upar koi videshi team jati nahi jiti shaki tyaha apde jitya chhe. we have done wonders but overall record if you see then we are at the back foot. to kyak ne kyak e je chhe e padkar rup કહી શકાય એવી શ્રેણી છે. બીજું, લાસ્ટ ટાઈમ આપણે જે હાર્યા ફાઇનલની અંદર એ ઓસ્ટ્રેલિયા સામે હાર્યા, સો યુ નો હાઉ ટફ ઓસ્ટ્રેલિયા ઇઝ. અને ત્યાર પછી ઓસ્ટ્રેલિયા સામે હારવાનું તો રિસન્ટ પાસ્ટમાં પણ બની ગયું છે. વન ડેનું આપણે વર્લ્ડ કપની ફાઇનલ હાર્યા. તો એક ટફ ટીમ, એક ખતરનાક ટીમ કે જેના શોકેસની અંદર દુનિયાભરની જેટલી ટુર્નામેન્ટ્સ રમાય છે બધાની ટ્રોફી એમની પાસે છે. દે હેવ ગોટ ઓલ ધ ટ્રોફીઝ ફોર યર્સ ટુગેધર. તો ક્યાંક એ ઓસ્ટ્રેલિયા સામે રમવું અને એ પણ ઓસ્ટ્રેલિયામાં જઈને રમવું એ પડકાર, બિકોઝ અહીંની જે પિચિસ છે નોર્મલી ધ પિચિસ આર લિટલ સ્લો, ઇટ ડઝન્ટ ગેટ બાઉન્સ. એટલે તમે જે સ્પીડ તમે આવી જોઈએ, સ્પીડ ઇન્ડિયાની ઇન્ડિયા છે, પાકિસ્તાન છે, શ્રીલંકા છે, એટલી જનરેટ ના થઈ શકે. પાકિસ્તાન હેઝ ગોટ અ ડિફરન્ટ, દે હેવ ગોટ સમ વેરી ગુડ બોલર્સ, દેટ્સ અ ડિફરન્ટ થિંગ. પણ અહીંયા આગળ એટલી, બટ વેન યુ આર ગોઈંગ ઓસ્ટ્રેલિયા, the bouncy pitch, the fast tracks, it's very difficult to you know play on those this thing. ball padya pachi ekdam moda sudhi aave sido. so it's a tough task for all the batters. ane tough task apne jyare batters ni vaat kariye to apne rohit sharma ane virat kohli nu naam yaad aave. to it's very tough even for them. કારણ કે મને યાદ છે કે જ્યારે આ શ્રેણીમાં અજિંક્ય રહાણેની કેપ્ટનશીપમાં આપણે જીત્યા ત્યારે ઇવન રોહિત શર્મા એન્ડ વિરાટ કોહલી દેવર નોટ એબલ ટુ સ્કોર વેરી બિગ સ્કોર્સ. તો હું માનું છું કે ઇટ્સ વેરી ચેલેન્જિંગ સોર્ટ ઓફ એ દિસિંગ. અને ભારત જ્યારે હવે એક પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે, બિકોઝ વી હેવ મેની પ્લેયર્સ હુ આર જસ્ટ કમિંગ ઇન, એ લોકો આવ્યા છે, એમને એક તૈયારી કરવાની પહેલી વાત. તમારી પાસે રોહિત શર્મા અને વિરાટ કોહલી આ બંને ખેલાડીઓ ભવિષ્યમાં જો ટેસ્ટ મેચ ક્રિકેટ છોડે છે તો શું, એ પણ ગેપ ભરવાનો છે. જે ખેલાડીઓ બહાર ગયા છે એમની જગ્યાએ તમારી પાસે ખેલાડીઓને લાવવાના છે. સો એ એક મોટો પડકાર છે. અને એ પડકાર જ્યારે વેન યુ આર ગોઈંગ ઓવરસીઝ, તે વખતે આપણને જે કહેવાય ને કે નડે છે. વી હેવ વેરી ગુડ ફાસ્ટ બોલિંગ, વી હેવ ગોટ અ વેરી ગુડ બેટિંગ, બટ ટુ બીટ ઓસ્ટ્રેલિયા ઇન ઓસ્ટ્રેલિયા ઇઝ અ ટફ ટાસ્ક. જેમ ભારતને ભારતમાં હરાવવું મુશ્કેલ છે, ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં હરાવવું મુશ્કેલ છે, પણ અશક્ય નથી. વી ડીડ ઇટ ઇન પાસ્ટ. તો આ એક ચેલેન્જિંગ છે, મોસ્ટ ચેલેન્જિંગ, કારણ કે અહીંયા આગળ દરેકના ટેમ્પરામેન્ટનો એ થશે, તમે કેટલા ફિટ છો, તમે કેટલા એજાઇલ છો, તમારી મૂવમેન્ટ કેવી છે, તમારા રિફ્લેક્સીસ કેવા છે, હાઉ યુ પરફોર્મ ઓન ડિફરન્ટ એટમોસ્ફિયર, હાઉ યુ પરફોર્મ ઓન ડિફરન્ટ ગ્રાઉન્ડ્સ, આ બધાની એક પરીક્ષા છે. તો આ એક બહુ જ મોટી અને ટફ, અને ધીસ ટાઈમ ઇટ ઇઝ અ 5 ટેસ્ટ મેચ સિરીઝ. ધીસ અ વેરી બિગ ટાસ્ક. 5 ટેસ્ટ મેચ તમારે રમવાની છે, અને એ પણ ઓસ્ટ્રેલિયામાં, અને એ ઓસ્ટ્રેલિયાની સામે. ઇટ્સ અ વેરી ટફ ટાસ્ક. એટલે ઇટ્સ અ ટેસ્ટિંગ ટાઈમ, યુ નો. કારણ એવું છે કે આ જે શ્રેણી છે એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ જે અત્યારે 23-25 સુધીની જે સાયકલ છે એમાં આવશે. એટલે એના માટે બહુ જરૂરી છે કે આપણે ટોચ ઉપર તો છે જ અત્યારે, પણ વધારે કોન્સોલિડેટ કરી શકીએ. કારણ કે જો આપણી સામેની 5 ટેસ્ટ મેચની શ્રેણી જો ઓસ્ટ્રેલિયા રમે છે તો ઓસ્ટ્રેલિયા કેન ગો એબવ અસ. દે મે ગો ટુ નંબર 1 એન્ડ વી મે ગો ટુ નંબર 2. એટલે આ બધી પરિસ્થિતિઓ છે. ટફ ટાસ્ક, ચેલેન્જિંગ, પણ રોહિત શર્મા અને ગૌતમ ગંભીર આ બંને માટે વધારે ચેલેન્જિંગ છે, બિકોઝ એવરીબડી વોન્ટ ટુ વિન ધી નો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ. અને એ ટેસ્ટ ચેમ્પિયનશીપ જીતવા માટે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં આપણે ડેન્ટ કરવું જરૂરી છે. અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની જ્યારે વાતો ચાલી જ રહી છે તો એ પણ જાણી લઈએ કે ભારત ક્યાં કોની સામે રમવાનું છે, કેટલી તકો છે ફાઇનલમાં પહોંચવાની. સી, અત્યારે નંબર 1 પર તો આપણે છીએ જ, પહેલી વાત છે. ત્યાર પછીની જે શ્રેણીઓ આવે છે, ધારો કે બાંગ્લાદેશ સામેની શ્રેણી છે, વી આર લાઇકલી ટુ વિન, કારણ કે આપણે ભારતમાં રમવાની છે. ત્યાર પછી ન્યૂઝીલેન્ડની શ્રેણી છે, એ પણ ભારતમાં રમવાની, તો વી હેવ ગોટ અ ચાન્સ ટુ વિન.
ત્યાર પછી જે શ્રેણી છે ઓસ્ટ્રેલિયાની, ઓસ્ટ્રેલિયાની 5 ટેસ્ટ મેચની શ્રેણી છે, ટફ શ્રેણી છે, પણ એમાં ભારત જીતી શકે. ઇફ વી કીપ ઓન ડુઈંગ ધીસ વી આર ગોઈંગ ટુ બી એટ નંબર 1. 23-25ની સાયકલમાં પણ આપણે નંબર 1 પર રહીશું. સવાલ એ નથી કે નંબર 1 પર આપણે છીએ કે નહીં, સવાલ એ છે કે નંબર 1 પર રહ્યા છતાં પણ ભારત ફાઇનલમાં જીતી શકતું નથી. સો દેટ ઇઝ અ બિગેસ્ટ વરી વિચ ઇઝ પેઇનફુલ. વી આર પ્લેઇંગ વેલ. આપણી ડોમેસ્ટિક ક્રિકેટ, હવે વન ડેની વાત કરો તમે, વી પ્લેડ એક્સલન્ટ ક્રિકેટ થ્રુ આઉટ, બટ ધેન ફાઇનલ ઇટ વેન્ટ ઓફ. સિમિલર વે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ ન્યૂઝીલેન્ડ અને પછી ઓસ્ટ્રેલિયા સામે આપણે હાર્યા. ચેમ્પિયન્સ ટ્રોફી પણ આવી રહી છે, તો દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ કમિંગ અપ. પણ અહીં આગળ ખાસ કરીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ જીતવી એ અગત્યનું છે, નંબર 1 પર રહેવું અગત્યનું નથી. સો ધીસ ઇઝ અ વેરી બિગ ડિફરન્સ બિટવીન વિનિંગ એન્ડ બિંગ નંબર 1. કારણ કે જ્યારે તમે એક વર્લ્ડ ટેસ્ટ વન ડેના તમે 1983 વર્લ્ડ કપ જીત્યા, 2011 વર્લ્ડ કપ જીત્યા, 2020 વર્લ્ડ કપ આ વખતે આપણે જીત્યા, સો ઓલ ધોઝ થિંગ્સ આર ધેર. પણ એ જીતવા માટે કેટલાક વર્ષોનો તમારી પાસે એ જોઈએ છે કે 2011 પછી 2024માં આપણે 2023માં આપણે બી લોસ થઈ ફાઇનલ, તો ઇટ્સ અ લોંગ પ્રોસેસ. અને એ જ પ્રમાણે આટલી બધી સાયકલ્સ, 2 સાયકલ્સ તમે રમો, 1 સાયકલ તમે આખી રમો, એ ત્યાર પછી આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ આવે છે. તમે સળંગ 2 વર્ષ સુધી નંબર 1 પર રહ્યા છો, પણ વેન ઇટ કમ્સ ટુ વિનિંગ ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ વી આર નોટ એબલ ટુ મેક ઇટ. એટલે હવે ગૌતમ ગંભીર અને રોહિત શર્મા પાસે એ ચેલેન્જ છે કે આ શ્રેણી તો જીતીશું, એટલે કે બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ. ઓસ્ટ્રેલિયા સામે ટફ છે, ત્યાં જીતવું જરૂરી છે. નંબર કારણ એવું છે, ધ અનધર ટીમ ઇઝ ઓસ્ટ્રેલિયા, એટલે કદાચ બીજા ક્રમે તો બની શકે કે ઓસ્ટ્રેલિયાનો તમારે સામનો કરવાનો હોય. અગેન એની સામે રમતા આપણે વન ડે ટેસ્ટ બધું હારી ગયા છે, એટલે ચેમ્પિયન ફાઇનલ્સની વાત કરીએ તો એ જ્યારે કરવાનો, એ એમની સામે રમવાનું આવે ધેર. જો આ શ્રેણી આપણે સારી રીતે ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં હરાવી શકીએ છીએ, સો યુ કેન ગેટ દેટ બુસ્ટ ઇન યોર કોન્ફિડન્સ કે તમે એની સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમો તો પણ તમે જીતી શકો છો. આઈ થિંક દેટ કોન્ફિડન્સ ઇઝ રિક્વાયર્ડ ઇન ધ ઇન્ડિયન ટીમ, પર્ટિક્યુલરલી પ્લેઇંગ ઇન ફાઇનલ્સ. તો આ એક બહુ આખી, જે તમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ્સની વાત કરી, વી આર નંબર 1, વી વેર નંબર 1 વેન વી લોસ્ટ ટુ ન્યૂઝીલેન્ડ, વી વેર નંબર 1 વેન વી લોસ્ટ ટુ ઓસ્ટ્રેલિયા, બટ ધેન વિનિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ, નોટ ટુ બી ઓન નંબર 1. અને બીસીસીઆઈએ આગામી વર્ષ એટલે કે 2025માં જૂનમાં ઇંગ્લેન્ડનો 5 ટેસ્ટ મેચ માટેનો પ્રવાસ ફાઇનલ કર્યો છે. કેટલી લાંબી રહેશે આ ટેસ્ટ શ્રેણી? સૌ પ્રથમ તો પહેલીવાર 5 ટેસ્ટ મેચની શ્રેણી રમાય છે વિથ ઇંગ્લેન્ડ. બીજી એક અગત્યની વાત એ છે કે 2007 પછી ભારત ઇંગ્લેન્ડ સામે ઇંગ્લેન્ડમાં જીતી શક્યું નથી. સારામાં સારી ટીમ આપણી હતી, વી હેવ હેડ ધ બેસ્ટ ઓફ ધ ટીમ વેન વી પ્લેડ અર્લિયર. છેલ્લી શ્રેણી જે આપણે જાણીએ છીએ કે ડ્રો થઈ, તો ક્યાંક એક વસ્તુ ચોક્કસ છે કે, અને દેટ ઇઝ ગોઈંગ ટુ બી ધી સ્ટાર્ટિંગ ઓફ ધી નેક્સ્ટ સાયકલ. દેટ્સ ઇવન બહુ મોટી મહત્ત્વની વાત એ છે કે તમે 5 ટેસ્ટ મેચની શ્રેણીથી શરૂઆત કરો છો. ઇફ યુ લૂઝ દેટ, દેન વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન, યુ ટેલ મી. તો અહીંયા બહુ જ અગત્યનું એ છે, ચેલેન્જિંગ છે કે 5 ટેસ્ટ મેચો એ ઇંગ્લેન્ડમાં જઈને રમવાની છે અને ઇંગ્લેન્ડ સામે રમ. અગેન જેમ આપણે ઓસ્ટ્રેલિયાની વાત કરીએ, ઇંગ્લેન્ડ પિચ ઇઝ અ ડિફરન્ટ, ઇટ હેઝ ગોટ અ ટેરિફિક સ્વિંગ, ઇટ હેઝ ગોટ અ ટેરિફિક બાઉન્સ, અને ફાસ્ટ પેસ્ડ પિચો તમને જોવા મળે છે. તો ચેલેન્જિંગ વર્ક તો છે, પણ તે છતાં ઇંગ્લેન્ડ સામે ભારતનું જે રિસન્ટ પાસ્ટમાં પ્રદર્શન રહ્યું છે ઇઝ ક્વાઇટ ગુડ વેન દે આર પ્લેઇંગ ઇન ઇન્ડિયા. તો ઇન્ડિયામાં તો આપણે એમને સારી રીતે કરીએ, ત્યાં આગળ જે આપણે મેચો જીત્યા, ટેસ્ટ મેચો જીત્યા, અને વી કુડન્ટ વિન દેટ, કેને ડ્રો થઈ શ્રેણી, એટલે ક્યાંક એ પરિસ્થિતિ જે આવી, એ પરિસ્થિતિને ક્યાંક આપણે કરવાની છે. અને 2007 એટલે દેર આર પ્લેન્ટી ઓફ યર્સ હેવ ગોન બાય, આપણે ઇંગ્લેન્ડને ઇંગ્લેન્ડમાં પરાજિત કર્યું નથી. સો ધેર્સ અ બિગ ટાસ્ક ટુ બીટ ઇંગ્લેન્ડ ઇન ઇંગ્લેન્ડ. અને એનાથી વિશેષ ટાસ્ક એ છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની સાયકલની પહેલી શ્રેણી, અને એ પણ 5 ટેસ્ટ મેચોની થાય છે, એટલે કે તમારા પોઈન્ટ્સ ગણવાની શરૂઆત એ શ્રેણીથી જ થશે. ઇફ યુ આર થિકનિંગ યોર પોઈન્ટ્સ, ધારો કે 5માંથી 4 મેચો તમે જીતો છો, દેન યસ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એન એડવાન્ટેજ ફોર યુ. બટ ઇફ ઇટ ડઝન્ટ હેપન, ઓર મે બી 2-2 થી બરાબર થાય, તો 3-2 થી આપણે જીતે, ઇટ ડઝન્ટ ગેટ દેટ મચ પોઈન્ટ્સ નો.
બટ ઇફ યુ હેવ અ બિગ માર્જિન યુ કેન ગેટ ધ પોઈન્ટ્સ. ભારતની જે અત્યારની ટીમ છે, ટીમ પાસે પોટેન્શિયલ ડેફિનેટલી છે, પણ એ પોટેન્શિયલ એ જીતમાં કન્વર્ટ થતું નથી, એ ક્યાંક આપણે કરવું પડશે. નાવ સી, રાહુલ દ્રવિડ વોઝ અ કોચ અર્લિયર. ઇટ્સ નોટ દેટ રાહુલ દ્રવિડ ઇઝ યુ નો રિસ્પોન્સિબલ ફોર ઓલ દેટ. નો, ઇટ્સ નોટ દેટ વે. નાવ દેટ ગૌતમ ગંભીર હેઝ ટેકન અ ચેલેન્જ ટુ ગેટ ઇન્ડિયા ઓન ટોપ ઇન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, મે બી ઇન ચેમ્પિયન્સ ટ્રોફી, ઇન ઓલ અધર કેટેગરીઝ, ઇટ્સ ગોઈંગ ટુ બી ટફ ટુ સી કે હાઉ હી ગૌતમ ગંભીરે કોચ તરીકે કઈ રીતે રોહિત શર્મા પાસેથી એ કામ કઢાવી શકે છે કે જે કામથી ભારત જીતી શકે. ધ ટીમ હેઝ ટુ બી યુનાઇટેડ, ઇટ હેઝ ટુ બી વન ટીમ, અ સ્ટ્રોંગ ટીમ. જે રીતે ભારત શ્રીલંકા સામેની શ્રેણી હારી ગયું, એ બહુ જ એક મોટી ઘટના કહી શકાય કે વાય વી લોસ્ટ. તો આ પરિસ્થિતિ ત્યાં ના થાય એ બહુ જોવું રહેશે કે ભાઈ આપણે ત્યાં આગળ જીતવા માટે જઈએ છીએ. એના માટે એવરીબડીઝ રોલ હેઝ ટુ બી વેરી ક્લિયર એન્ડ દે શુડ, ઇટ શુડ બી રિઝલ્ટ ઓરિએન્ટેડ. એટલે એના માટે તમારે શું જોઈએ, ધ બેસ્ટ વે ટુ ગેટ ધ ટીમ, યુ હેવ ટુ હેવ ધેટ બોન્ડ, યુ હેવ ટુ મેક ધેટ સ્ટ્રોંગ ટીમ કે જેમાં દરેકે દરેક એક જ પેશનથી કામ કરે કે યસ વી વોન્ટ ટુ વિન ધીસ સિરીઝ. અને એ બહુ જરૂરી છે. જો તમે કોઈ ખરાબ પ્રદર્શન કરે એને ક્રિટિસાઇઝ કરો, કોઈ બોલિંગને ક્રિટિસાઇઝ કરો, ઇફ ધી મોરલ ઓફ ધ ટીમ ડઝન્ટ ગો હાઈ, દેન ઇટ્સ ડિફિકલ્ટ ટુ વિન સચ એ લોંગ એન્ડ બિગ સિરીઝ. સો હું માનું છું કે આ એક બહુ મહત્ત્વની સિરીઝ છે અને ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ ટેસ્ટિંગ ટાઈમ ફોર ગૌતમ ગંભીર એન્ડ રોહિત શર્મા ઓલસો. બિલકુલ. અને કાર્યક્રમ હવે અંત તરફ છે એટલે એક સવાલ આપને એક મહત્વનો એ પૂછવા માંગીશ કે રોહિત શર્માની કેપ્ટનશીપમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ રમશે, ભારત એકવાર ન્યૂઝીલેન્ડ, બીજી વખત ઓસ્ટ્રેલિયા સામે હારી ચૂક્યું છે, હવે જીતવું એક મોટો પડકાર રહેશે. વેલ સી, દુનિયામાં દરેકે દરેક દેશો અત્યારે જે ક્રિકેટ રમે છે, દેશો દે હેવ ધેટ પોટેન્શિયલ, એ ટેમ્પરામેન્ટ છે, એ બધું છે. અને ભારત ટેસ્ટ ક્રિકેટમાં એટલું બધું સારું ક્યારેય નહોતું. ટુ બી વેરી પ્રિસાઇઝ, નંબર ઓફ મેચીસ વી હેવ લોસ્ટ, નંબર ઓફ સિરીઝ વી હેવ લોસ્ટ. અને એ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા આ બે ટીમો છે કે જે મોટા ભાગે જીતતી આવી છે. આ એક એક એમનું ડોમિનેશન છે. એ ડોમિનેશન ભારતે મહેન્દ્રસિંહ ધોનીના સમયમાં પૂરું કર્યું એન્ડ વી હેવ બીકમ નંબર વન. એટલે ત્યારે લોકો આપણી સામે એક ચેલેન્જ તરીકે જોવા લાગે કે હા યાર, આ ટીમને હરાવી ચેલેન્જ. એન્ડ નાવ દુનિયાનો દરેક દેશને એ ખબર છે કે ભારત સામે જીતવું મુશ્કેલ છે. ઇફ ઇટ ઇઝ ટુ બી ડન, દેન યુ રિક્વાયર અ વેરી સ્ટ્રોંગ ટીમ અને સ્ટ્રોંગ વિલ પાવર. એટલે અહીંયા બહુ અગત્યનું છે કે રોહિત શર્મા, ઓફકોર્સ એને પણ જ્યારે આજ પછી નેક્સ્ટ સાયકલમાં કદાચ હી મે બી ધેર, હી મે નોટ બી ધેર, પણ જતાં જતાં જેમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યો છે આપણે સારી રીતે, એ પ્રમાણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ પણ સારી રીતે જીતીએ આપણે, એ જરૂરી છે. કારણ કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ આવી ગયો, વન ડે વર્લ્ડ કપ આવી ગયો, બધી જ વસ્તુ આપણા ભાથામાં આવી ગઈ, ચેમ્પિયન્સ ટ્રોફી આવી ગઈ. નાવ ઇટ ઇઝ લેફ્ટ આઉટ ઇઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ. અને એ ભારત જીતી જાય તો એમ કહેવાય કે આપણી પણ આપણા એની અંદર પણ શોકેસમાં પણ બધી ટ્રોફીઓ આવી ગઈ એમ કહેવાય. ચોક્કસ. એટલે ચારે તરફ એમ તો ટેસ્ટ મેચનો માહોલ છે જ, પરંતુ આ અત્યંત મહત્વની ટુર્નામેન્ટ થઈ રહી છે આપણા માટે. અશોકભાઈ, આપ જોડાયા કાર્યક્રમમાં અને સરસ આ ચર્ચા કરી એ બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. તો 20 જૂન 2025 રોજ આ પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત થશે, 4 ઓગસ્ટ 2025 સુધી ચાલશે. અને ભારત ટેસ્ટ મેચમાં પહેલા ટોચનું સ્થાન ભલે આમ મેળવી ચૂક્યું છે, ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ ભારત જીતી શક્યું નહોતું, એટલે આ વખતે પડકારો ઘણા બધા છે. તેમ છતાં પોતાનો દબદબો જાળવી રાખવા માટે ટીમ ઇન્ડિયા અને ધુરંધર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પણ એમ પાછા પડે એવા નથી, એટલે તનતોડ મહેનત, સારું પ્રદર્શન મેદાનમાં જોવા મળશે જ, એ વાતે પણ કોઈ બેમત નથી. આ તમામ ટુર્નામેન્ટ્સની જાણકારી અમે ચોક્કસ આપને પણ આપતા રહીશું. બસ આપ જોડાયેલા રહેજો અને જોતા રહો ગુજરાત ન્યૂઝ 7 ની સાથે. નમસ્કાર.